કલ્લો આપણે કલ્લો વિશેમાં આપણે આજે શું જોવાનું છે શબ્દો આપણે આગળ કક્કો જોયો બારાક્ષી જોઈ અને બારાક્ષી તમે નોટમાં પણ લખી હશે જેથી તમને યાદ રહી ગઈ હશે હવે આપણે બારાક્ષી ઉપરથી સાદા શબ્દો અને કહાવાળા શબ્દો થોડા શીખીશું જેથી તમને વાંચન કરતા અને લખતા પણ આવડે તો સાદા શબ્દો તો ન મ એટલે કે ન म आ बनने मूळाक्षर आपने भेगा कर्या એટલે બન્યું ન મ એ રીતે મ ગ તો આ મ અને ગ તો આ અલગ અલગ મૂળાક્ષરો ભેગા મળીને બનશે મ ગ એ રીતે જ ન જ ન તો શું બન્યું જન જ મ જમૂતનો જ અને મરચાનો મ તો બન્યું જ મ દ ર દડાનો દ અને રમકડાનો ર એ રીતે તમે બોલી અને પછી બોલશો કે ન દ ર વ ન વાસણનો વ અને નગારાનો ન વ અને ન તો આ બંને શબ્દો મળીને બન્યું વ ન ર ક ર વ ત તો કયો શબ્દ
પ્રકારનું વાન તો અહીંયા શબ્દ થશે વાન પછી વનેકાનું વાદ વનેકાનું વાદ વનેકાનું વાર વાર સનેકાનું સા ગ સનેકાનું સા ગ નનેકાનું ના મ નનેકાનું જમુના જને પણ જને કાનો છા આ બંને મૂળાક્ષરો મળીને બન્યો રા જા શું બન્યું રા જા મા રા તો મ વચન માં આપેલું છે એને કાનો કરો એટલે મને કાનો મા અને ર રોકડાનો રો એટલે કે રને કાનો રા તો મારા મા રા એના પછી આવશે દાદા તો દને કાનો દા દનેકાનો દા બંને મૂળાક્ષરો ભેગા થઈ અને બનશે શબ્દ દાદા કયો શબ્દ બનશે દાદા પછી કનેકાનો કા કનેકાનો કા ન અને ન આ બંને સાદા શબ્દો છે ને આ કાને
ના આ ત્રણ મૂળાક્ષરો ભેગા કરીને એક બનાવ્યો શબ્દ એટલે કે જમના પછી ગનેનાનો ઘા મ એટલે કે આ બે મૂળાક્ષરો પરથી શબ્દ બનાવ્યો ગામ અને એક જ મૂળાક્ષર જા એટલે કે એનાથી આપણે આખું વાક્ય બનાવ્યું જમના ઘા જા જમના ઘા જા પછી નનેકાનું નામ અને લખ તો આપણે વાંચીશું નામ લખ આખું વાક્ય કેવી રીતે વાંચીશું નામ લખ એના પછી કાન ન કનેકાનું કાન ન મને કાનો આ રને કાનો રા કુમા રા કોઈ શબ્દ બન્યો મારા બા સને કાનો સા અને રને કાનો રા સા રા તો આપણે આખું વાક્ય બનશે મારા બા સાર કયું વાક્ય બન્યું મારા બા સાર રામ નામ લ જોયા તો આપણે